ગુજરાતમાં મેગી ઉપર પ્રતિબંધ નાખવામાં આવે છે, એટલે અમે પણ મેગી ખાવાના શોખીન હતા, પણ લેબોરેટરી રિસર્ચ દ્વારા જાણકાર મળ્યું છે તેમાં કે આ રીતના અમુક સાધારણો અને અમુક કેમિકલનો ઉપયોગ થાય છે, તેથી અમે પણ મેગી અમારા કોલેજના ગ્રુપમાં મેગી ખાવાના શોખીન હતા. સ્પેશિયલ મેગી બનતા વાર નથી લાગતી, અમે બધી જુદી જુદી જગ્યાએ મેગી ખાવા જતા હતા, કોલેજનું ગ્રુપ પણ હતું, અમે બધા મેગી ખાવા જતા હતા. આ સંશોધન ઉપરથી ખબર પડ્યું છે કે મેગી આરોગ્ય માટે હાનિકારક છે, તેથી મેગીનો પ્રતિબંધ લાવો, ગુજરાતમાં મેગી પર પ્રતિબંધ લાવવો જરૂરી છે. મેગી વસ્તુઓ અમે ખાતા હતા ઘરે પણ, કોલેજમાં પણ, બધી જગ્યાએ, પણ મેગી પર જે હાલમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે યોગ્ય છે. એટલે મને ખૂબ જ દુઃખ થયું છે, પણ એના માટે સારું બી છે, કારણ કે જાણવા મળ્યું કે મેગીથી ઘણી બધી પ્રોબ્લેમ થાય છે. એ પ્રોબ્લેમ માટે અત્યારે પણ મેગી ખાવાનું છોડ્યું તો નથી જ, મેગી તો ઘરે અમુક સ્ટોક પડ્યો જ છે, તેથી અમુક વાર જ્યારે ઈચ્છા થાય ત્યારે મેગી ખાઈ લઈએ છીએ. ગુજરાત સરકાર થોડી મોડી જાગી, પણ જે મહિના માટે નિર્ણય લાદ્યો છે તે સાચો છે નિર્ણય, કારણ કે તેનો તે ખાવાથી 45 દિવસ સુધી તે પેટમાં ચોંટી રહે છે એવું સમાચારમાં આવેલું છે, તો મેગી ખાવાનું બંધ કરવું જોઈએ. અમે મેગી ખાતા હતા, પણ હવે ગવર્મેન્ટ એમ કહે છે કે બોડીને ઇફેક્ટ આપે છે અને આપણા આ બોડીને હાનિકારક છે, એટલે 5-6 દિવસથી છેલ્લા 5-6 દિવસથી ગવર્મેન્ટ જોવે છે કે મેગી નહીં ખાવાની, એટલે બોડીને ઇફેક્ટ આવતું હોય એટલે જ ગવર્મેન્ટ કહેતા હોય કે મેગી નહીં ખાવાની, એટલે હવેથી અમે મેગી નહીં ખાઈ. પહેલાં અમે મેગી ખાતા હતા, પણ હમણાં 3-4 દિવસ પહેલાંથી અમે સમાચારમાં ને એમાં વાંચ્યું કે મેગી હાનિકારક છે ને એમાં બધું કેમિકલ ને એ બધું મિક્સ થયેલું આવે છે, એટલે અમે હવેથી મેગી બંધ કરીએ છીએ ખાવા. મેગી જે છે એ અમે ઘણો બધો ઉપયોગ કરતા હતા, બચ્ચાઓને જ્યારે પણ ભૂખ લાગે એટલે એ લોકોને ઇન્સ્ટન્ટ ફૂડ જેમ એમ કે બચ્ચાઓ માંગે કે મમ્મી કંઈ ખાવાનું આપો તો મેગી આપી દેતા. પણ હમણાં જે 4-5 દિવસથી આવે છે ન્યૂઝમાં અને મેગેઝિનમાં કે મેગી ઘણી બધી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, તો હવે મેગી અમે ઘરમાં લઈ આવવાનું જ બંધ કરી દીધું. હું મેગી પર પ્રતિબંધ મૂકવા હોવાનું કારણે હવે મેં મેગી ખાવાનું બંધ કરી દીધી. મેગી માટે મારા ઘરે જે મેગીના પેકેટ હતા એ તો મેં બહાર ફેંકી દીધા છે અને છોકરાઓને ખવડાવવાના પણ બંધ કરી દીધા, અને હવે છોકરાઓ જે મેગી માંગે છે તેને હું ચોખાની સેવ એને મેગીના સ્વરૂપ પ્રમાણે બનાવી અને એ હું એ લોકોને ખવડાવું છું. એમ મને ખબર પડી કે આ મેગીમાં બહુ બધા કેમિકલ્સ છે બધું છે, ત્યાંથી મેં મેગી ખાવાનું બંધ કરી દીધું છે. મારી મમ્મીએ બી ઘરમાં જે મેગી હતી તે બધી ફેંકી દીધી છે. હવે હું બધાને એવું જ કહીશ કે જે મમ્મી ઘરે નાસ્તો બનાવે તે જ ખાવાનો અને મેગી ને એવું બધું ખાવાનું બંધ કરી દો. પહેલાં અમે મેગી ખાતા હતા, હવે અમે મેગી ખાવાનું બંધ કરી દીધું, કારણ કે આ છોકરાઓને નુકસાનકારક છે એના માટે. મેગી વસ્તુ ખરાબ છે, જો છોકરાઓને આપવાની નહીં. અમારે છોકરાઓ બીમાર પડ્યા મેગી ખાઈને, એટલે મેગી ખવડાવવાની નહીં ને, હશે ઘરમાં છે તે બી અમે કાઢી કાઢીશું. હા, પહેલાં તો મને બહુ ભાવતી હતી મેગી, પણ હવે જાતે ખબર પડી કે મેગીથી બીમાર પડાય છે. મને પણ એવું ઇન્ફેક્શન થયું છે, એટલે પેટમાં એટલે એવું દુખે કે આપણા સેન્ટ પણ થાય, પછી ડૉક્ટર કને ખબર પડી કે મેગીથી આવું થયું, મેગી વગર ખાવા જેવી નથી વસ્તુ. એવું